स्वागतम सर्वत्र ज्ञानममां हूँ कल्पेश चोटलिया आपनु स्वागत करू छू। प्रस्तुत छे जवाहर नवोदय विद्यालय माटे भाषा कसोटी वर्ष 2003 विभाग 3 भाषा कसोटी फकरो 3। विद्यार्थी मित्रों फकरो 3 छे ते आ रीते पूछाई गयेलो छे, आपणे हवे तेने समझिए। एक वार छ अंधजनों भेगा मळ्या। आ लोकोए क्यारे हाथी जोयो न होतो, पण तेमने हाथी केवो देखाय छे ते जाणवू हतुं। आथी ते जाणवा तेओ हाथी पासे गया। अहींया छ अंधजनोनी वात छे। अंधजन एटले जे प्रज्ञाचक्षु कहेवाय, के जे आँखेथी न जोई शकता होय एवा व्यक्ति। आ લોકોએ ક્યારે હાથી જોયો તો ન હતો, એટલે હાથી કેવો દેખાય છે ને એ જાણવું હતું એ લોકોને, એટલે તેઓ હાથી પાસે ગયા। પહેલો અંધજન હાથીની પહોળી બાજુએ ગયો। તેણે તરત જ કહ્યું, હાથી દિવાલ જેવો હશે। બીજા અંધજનના હાથમાં હાથીનો દાંત આવ્યો। તે મોટેથી બોલ્યો, મને લાગે છે કે હાથી ભાલા જેવો છે। હવે અહીંયા જે પહેલો અંધજન છે એ હાથીની પહોળી બાજુએ ગયો, એટલે એને હાથી છે દીવાલ જેવો હોય એવું લાગે છે। અને બીજો અંધજન માણસ છે, એણે હાથીનો દાંત પકડ્યો, એટલે એ મોટેથી બોલ્યો કે મને લાગે છે કે હાથી ભાલા જેવો છે, દાંત છે એ ભાલાની સરખામણી કરેલી છે। ત્રીજા અંધજનના હાથમાં હાથીની સૂંઢ આવી। તેણે વિશ્વાસપૂર્વક કહ્યું, હાથી ચોક્કસ સાપ જેવો છે। ચોથા માણસે હાથીના પગ ઉપર હાથ ફેરવ્યો અને અનુભવ્યું કે એ સ્પષ્ટ છે કે હાથી ઝાડના થડ જેવો છે। પાંચમો માણસ આકસ્મિક રીતે હાથીના કાનને અડક્યો અને એણે કીધું, હું ચોક્કસપણે માનું છું કે હાથી પંખા જેવો છે। અને ત્રીજા નંબરના જે વ્યક્તિ હતા, એણે હાથી છે એ કેવો લાગ્યો, સાપ જેવો, કારણ કે એણે સૂંઢ પકડી હતી। હવે ચોથો માણસ જે હતો, એણે હાથીના પગ ઉપર હાથ ફેરવ્યો હતો, એટલે એણે કીધું કે હાથી છે ને એ ઝાડનું થડ હોય એના જેવો લાગે છે। અને પાંચમો માણસ આકસ્મિક રીતે, એટલે અચાનક એણે હાથીના કાનને અડક્યો, અડક્યો એટલે અડ્યો, એમ કે એણે કીધું કે એ પંખા જેવો લાગે છે। આ રીતે અંધજનો વાદ વિવાદ કરતા રહ્યા। દરેકે કહ્યું કે તે સાચો છે, પણ હકીકતમાં તેઓ બધા જ ખોટા હતા। આ રીતે છે છ લોકોએ વાદ વિવાદ કરતા રહ્યા કે મારો ઉત્તર સાચો અને તારો ઉત્તર ખોટો, એવો તેઓ વાદ વિવાદ કરતા હતા। પણ ખરેખર એકેય પણ લોકોનો ઉત્તર છે એ સાચો હતો નહીં, કારણ કે દરેકે હાથીનું એક ચોક્કસ અંગ પકડીને જ તેઓ ઉત્તર આપતા હતા। જો દરેકે હાથીને પૂરા શરીરે આખા ભાગે અડેલા ટચ કરેલું હોત તો છે એ હાથી કેવો છે એ ખ્યાલ આવત। હવે પ્રશ્નોત્તરી જોઈએ તો પ્રશ્ન નંબર 1, છ અંધજનો હાથી પાસે એ શોધવા ગયા કે એ હાથી કોના જેવો દેખાય છે, બી હાથીની સૂંઢની લંબાઈ કેટલી છે, સી હાથીનો રંગ કયો છે, અને ડી હાથીની પૂંછડી કોના જેવી દેખાય છે। હવે ફકરામાં આ પ્રશ્નનો ઉત્તર ખૂબ સારી રીતે આપી દીધેલો છે કે હાથી કેવો દેખાય છે તે જાણવું હતું। કેવો દેખાય છે એટલે હાથી કોના જેવો છે એને જાણવું હતું, એટલે આ પ્રશ્નનો ઉત્તર છે તે એ લાગુ પડે છે, હાથી કોના જેવો દેખાય છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, પહેલા અંધજનના માનવા પ્રમાણે હાથી કેવો દેખાય છે, એ ભાલા જેવો, બી ઝાડના થડ જેવો, સી દિવાલ જેવો, અને ડી પંખા જેવો।
આ પ્રશ્નનો ઉત્તર પણ ખૂબ સારો એવો ફકરામાં આપી જ દીધેલો છે કે પહેલો અંધજન હતો એને હાથી દિવાલ જેવો હશે એવું કહે છે, એટલે આને આધારે પ્રશ્નનો ઉત્તર સી લાગુ પડશે, દિવાલ જેવું. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, ત્રીજા અંધજને કહ્યું હાથી સાપ જેવો છે. એણે એવું એટલા માટે કીધું કારણ કે તેણે હાથીની ખાલી જગ્યા સ્પર્શી હતી. એ પગ, બી કાન, સી દાંત અને ડી સુંડ. તો એમાં પણ ત્રીજા અંધજને હાથીની સુંડ પકડી હતી, એટલે આ પ્રશ્નનો ઉત્તર પણ સ્પષ્ટ ફકરામાં આપી જ દીધો છે, એટલે આ પ્રશ્નનો ઉત્તર ડી લાગુ પડશે, સુંડ. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, હાથી કેવો દેખાય છે તે બાબતે બધા અંધજનોનું કહેવું ખોટું હતું, કારણ કે એ દરેક જણે હાથીના એક અંગને સ્પર્શ કર્યો હતો, બી દરેક જણે આત્મવિશ્વાસપૂર્વક કહ્યું હતું, સી તેઓ વારંવાર વાદ વિવાદ કરતા હતા, ડી તેમણે એકબીજાનો વિરોધ કરવાનું નક્કી કર્યું હતું. હવે ફકરા વાંચી લીધા પછી આપણને ખબર પડે કે પ્રશ્નનો ઉત્તર એ લાગુ પડશે કે દરેક જણે હાથીના એક એક અંગને સ્પર્શ કરી અને જવાબ આપતા હતા એટલા માટે. હવે પ્રશ્ન નંબર 5 જોઈએ. પાંચમા જણે આકસ્મિક રીતે હાથીના કાનને સ્પર્શ કર્યો. અહીં આકસ્મિકનો અર્થ શું થાય છે? એ જાણીબૂઝીને, બી અકસ્માત રીતે, સી કહેવાથી અને ડી પસંદગીથી. તો આ શબ્દનો અર્થ નીકળશે, ઉત્તર આવશે બી અકસ્માત રીતે. થેન્ક યુ. શૈક્ષણિક તેમજ આઈસીટીને લગતા વિડીયો મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને અન્ય તમારા મિત્રોને આ રીતે શેર કરો.